ચિત્તલની હિના વિદ્યાસંકુલની ચિત્તલકુબા મુકામે પ્રકૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ પ્રાકૃતિક શિક્ષણના પાઠ ભણેલા હતા. ચિત્તલની હિના વિદ્યાસંકુલની પ્રકૃતિ શિબિર આયોજિત થયેલી હતી. શ્રી ગાયત્રી કેળવણી મંડળ સંચાલિત ચિત્તલ હિના સ્કૂલ ચિત્તલની ચિખલકુબા મુકામે 29/12/2019 થી 31/12/2020 સુધી પ્રકૃતિ શિબિરનું આયોજન થયું, જેમાં ચિત્તલકુબામાં 4 શાળાઓએ ભાગ લીધેલો હતો. ચિત્તલ, ભેસવડી, દેવગામ, મેઘાપીપળિયાની ગોહિલ સાહેબની શાળા આમ કુલ 4 શાળાઓએ ભાગ લીધેલો હતો, જેમાં રિસોર્સ પર્સન તરીકે અજીતસિંહ ગોહિલ દ્વારા બાળકોને પ્રાણી, પક્ષીઓ, વૃક્ષોની માહિતી આપવામાં આવેલી હતી. આ શિબિરમાં RFO પંડ્યા સાહેબ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવેલું હતું, તેમજ ફોરેસ્ટ કર્મચારી ઝાલાભાઈ, વાઘેલાભાઈ વગેરે સાથે રહી અને બાળકોને પ્રકૃતિ શિબિરની માહિતી આપેલી હતી. તેમજ વન કેળી દરમિયાન બાળકોને રસ્તામાં સિંહ દર્શન પણ થયેલા હતા, તેમજ સરની ખોડિયાર રાવલ ડેમની પણ મુલાકાત લીધેલી હતી. શિબિરના અંતે બાળકોને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા, તેમજ રોજ રાત્રે કેમ્પ ફાયર પણ આયોજિત થયા, જેમાં બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટક, પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમ આયોજિત કરેલા હતા. બાળકો દ્વારા પર્યાવરણ જાળવણી અંગે શપથ લેવડાવવામાં આવેલા હતા. વૃક્ષો વાવવા માટે બાળકોને પર્યાવરણ જાગૃતિ માટે શિબિરમાં માહિતી આપવામાં આવેલી હતી. વીરપુરો વન વિભાગ દ્વારા દર વર્ષે જે પ્રાકૃતિક શિક્ષણ શિબિર થાય છે, એમાં જસાધાર રેન્જની અંદર આજે 4 શાળાઓના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધેલ છે. ખાસ કરીને એમાં ચિત્તલની હિના હાઈસ્કૂલ, કુકાવ તાલુકાના મેઘાપીપળિયા ગામની એન પીપળિયા હાઈસ્કૂલના બાળકો છે, કુકાવ તાલુકાના દેવગામ હાઈસ્કૂલના વિદ્યાર્થીની બહેનો છે અને લીલિયા તાલુકાને ભેસવડી ગામની પ્રાથમિક શાળાના બાળકોએ આજે પ્રકૃતિ શિક્ષણ શિબિરની અંદર ભાગ લીધેલો છે. અત્યારે જે અમે જે સ્થળ ઉપર ઊભા છીએ, એ ગીરના એક રાવલ ડેમ અને બીજો જે ડેમ છે જમરી ડેમ, એ જમરી ડેમના પાળા ઉપર ખાસ કરીને ગીરની અંદર નદીઓના ઉપર બનાવેલા ડેમને કારણે પાણીનો જે સંગ્રહ છે એનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય કે આ પાણી આટલું બધું જ્યાં સંગ્રહ થાય છે એનાથી દીવ અને ઉના તાલુકાના કેટલા બધા ગામને આ પીવા માટે પાણી મળે છે અને આ મળે છે એનું કારણ એક છે કે ગીરનું જંગલ છે. આ પ્રકૃતિ શિક્ષણ શિબિરનો બીજો હેતુ વિદ્યાર્થીઓ પોતાના વન્ય પ્રાણીઓને, પક્ષીઓને અને પ્રકૃતિને ઓળખતા થાય અને પોતાના સૌરાષ્ટ્રની અંદર આવેલા જંગલથી માહિતગાર થાય અને ગીર સમગ્ર દુનિયાની અંદર જે સિંહના નામથી પ્રખ્યાત છે એ ગીરની વિવિધતા સમજી શકે, જંગલ કેટલું ઉપયોગી છે એ જાણવા મળે એ માટેનો આજનો આ કાર્યક્રમ. એટલે આ સાંજના સમયે અમે જમરી ડેમના પાળા ઉપર ગીરની શોભાની મજા લઈ રહ્યા છીએ. નમસ્કાર, હું શ્રીમતી NN પીપળિયા હાઈસ્કૂલ મેઘા પીપળિયાથી આવી છું. અમે અહીંયા પ્રકૃતિ શૈક્ષણિક શિબિર ચિખલકુબાની અંદર 3 દિવસની યોજાયેલ શિબિરની અંદર અમે પ્રકૃતિને ઓળખીએ છીએ, અહીંના વન્ય પ્રાણીથી પરિચિત થઈએ છીએ અને અમને અહીંની પ્રકૃતિથી ઓળખ લઈ અને અમે આવનારી પેઢીને અમે માહિતગાર કરીશું અને અમે પ્રકૃતિ માટે જાગૃત થઈશું. કોણે કોણે તમને માર્ગદર્શન આપ્યું? માર્ગદર્શન અમારી સાથે જોડાયેલા રિસોર્સ પર્સન શ્રી અજીતસિંહ ગોહિલ સર અને તેમજ અહીંના ફોરેસ્ટ અધિકારીઓ વાઘેલા સાહેબ અને ઝાલા સર, જેણે અમને વિશેષ માર્ગદર્શનથી પરિચિત કરી અને પ્રકૃતિ શું છે તેનું વિશેષ જ્ઞાન આપી અને પર્યાવરણ વિશે અમને જાગૃત કર્યા છે.